We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. गुड मॉर्निंग एवरीवन, आज आप जोई लेशु नोडल एनालिसिस। नोडल एनालिसिस एक एवो टॉपिक है कि तमे नोड वोल्टेज नी मदद थी तमे पछी ब्रांच करंट फाइंड आउट करी सको, बराबर छे। नोड वोल्टेज एटले के आपणने पहला तो नोड नी डेफिनेशन खबर छे कि ज्यां बे अथवा तो बेथी वधारे एलिमेंट ज्यां मळता होय एने आपणे शुं कहीए छीए, नोड। ख्याल आव्यो? नोड ने आपणे क्यारेय जंक्शन न कही सकी, जंक्शन ने आपणे एज ए नोड कही सकी। तो आपणे एक आ फिगर आपेली छे, जोई सकी छे आपणे आ फिगर। आ शुं छे? बेटरी E1 E2 पछी रेजिस्टन्स R1 R2 R3 R4 ने R5। હવે એ દરમિયાન બે નોડ આવે છે, A અને B, અને નીચે લખેલું છે ડેટમ નોડ। ડેટમ નોડ શું છે એની હમણાં હું તમને માહિતી આપી દઉં। પહેલાં નીચેનો ફિગર જોઈ લઈ। આ ઉપર જે R2 ને R4 એના જે બીજો એન્ડ છે, છેડો, બીજો છેડા છે બેના, એ એક પોઈન્ટ ઉપર જોડેલા છે। એટલે એ ફિગરને તમે આવી રીતે દોરી શકો। એટલે એ ફિગરમાં ને આ ફિગરમાં આપણે કાંઈ ફેર છે નહીં, જોઈ શકો છો એના બીજા છેડા એક જ જગ્યાએ એ જોડેલ છે। અને આવી રીતે તમે જોડી શકો, વચ્ચે એક આવી રીતે બ્રાન્ચ રાખીને। ખ્યાલ આવે છે? બે ફિગર સેમ છે। આપણે આ બીજો ફિગર જોવાની ટેવ છે, પછી આ પહેલો ફિગર આપણને જે દેખાય છે ને એ આવે તેમ થયું કે ઓ આ શું નવું આવી ગયું। ક્લિયર? એમાં કાંઈ ફરક જ નથી, ખાલી આ R2 ને R4ના બીજા એન્ડને તમે એક પોઈન્ટ કરીને ત્રિકોણ બનાવી દીધું, એટલે એ બંને પાછું વન એન્ડ ધ સેમ થઈ। હવે આપણે ડિસ્કસ કરી કેટલી નોડ છે, A અને B નોડ છે, અને બીજી નોડ છે ડેટમ નોડ। ડેટમ નોડને આપણે રેફરન્સ નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ને રેફરન્સ નોડ। હવે પહેલી વસ્તુ તો એ રેફરન્સ નોડ કોને કહેવાય? રેફરન્સ નોડ એને કહેવાય કે આખી જે સર્કિટ હોય ને, આખી સર્કિટ છે, બધી જ સર્કિટનો, આખી સર્કિટનો જે એલિમેન્ટ હોય એ બધા એલિમેન્ટનો બીજો છેડો છે ને એ રેફરન્સ નોડ ઉપર ભેગો થતો હોય। જોઈ લઈએ આપણે લેફ્ટથી ચાલુ કરી, જો E1નો બીજો છેડો છે એ રેફરન્સ નોડમાં જાય છે, પછી R2નો બીજો છેડો એ નીચે આવે છે, R4નો બીજો છેડો એ નીચે આવે છે, બેટરી E2નો બીજો છેડો એ રેફરન્સ નોડ આપણા સુધી આવે છે। એટલે રેફરન્સ નોડ એક એવી નોડ છે કે જ્યાં બધા જ એલિમેન્ટનો બીજો એન્ડ છે એ ત્યાં કમ્બાઈન થતો હોય કે મળતા હોય। હવે નોડલ એનાલિસિસની મેથડથી આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણને ખબર છે કરંટનું સૂત્ર શું છે, I = V/R, ઓહમના નિયમ પ્રમાણે I = V/R। તો દરેક નોડ ઉપર આપણે શું કરવાનું, જેટલી નોડ હોય ને એટલા આપણે, એટલી ઈ નોડે આપણે KCL એપ્લે કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો KCL પહેલાં તો આપણને યાદ હોવો જોઈએ, આમાં KCL ભણ્યા હોય તો પછી KCLની એપ્લિકેશન આવડે, બરાબર? એટલે હંમેશા કહેતા હોય કે એક ટોપિક બીજો ટોપિક સાથે લિંક છે, એટલે KCL જોઈ લ્યું। KCL શું હતો આપણે ફરીથી રિકોલ કરી લઈ, કે એટ એની જંક્શન સમ ઓફ ઓલ કરંટ ઇઝ ઇક્વલ ટુ 0, અને એનું બીજું સ્ટેટમેન્ટ એવું હતું સમ ઓફ ઇનકમિંગ કરંટ બરાબર આઉટગોઈંગ કરંટ। હવે આમાં આપણને ઇનકમિંગ આઉટગોઈંગની કાંઈ દિશા આપેલી છે નહીં, ખ્યાલ આવે? તો તમે જોઈ લ્યો, આપણે KCL એપ્લાય કરી નોડ એ, નોડ એ ઉપર, નોડ એ આપણને બધાને દેખાય છે। હવે જો KCL કેવી રીતે એપ્લાય કરવાનું, જે નોડ એ છે એની સાથે કેટલા એલિમેન્ટ પહેલાં તો તમને કનેક્ટેડ હોય એવું દેખાય છે, જો એક ડાબી બાજુથી ચાલુ કરો લેફ્ટ સાઈડથી તો R1 અને બેટરી E1, બરાબર, પછી છે R2, પછી છે R3। આ ત્રણ જ એલિમેન્ટ નોડ એ સાથે સંકળાયેલા છે, એ સિવાય તો પછી નોડ એ સાથે કોઈ કનેક્ટેડ છે નહીં। હવે જો લેફ્ટથી ચાલુ કરવાનું તો VA - VE1/R1, માઇનસ E1 શું કામ કર્યું, કારણ કે બેટરીનો પોઝિટિવ પહેલાં આવ્યો, અને VA એટલે શું છે, વોલ્ટેજ એટ નોડ એ, એને આપણે VA તરીકે સંજ્ઞા આપી દીધી છે।
વી એ માઇનસ ઈ વન ના છેદમાં આર વન, કારણ કે વી એ અને ઈ વનની વચ્ચે એક આર વન રજિસ્ટર આવે છે એટલે જ આર વન કર્યું છે, આર ટુ નથી કર્યું. હવે જો બેટરીનો નેગેટિવ ઉપર હોત અને પોઝિટિવ નીચે હોત, ઈ વનનો નેગેટિવ ઉપર હોત ને પોઝિટિવ નીચે હોત, તો આપણે શું કરત? વી એ પ્લસ ઈ વન ના છેદમાં આર વન. ખ્યાલ આવી ગયો? બેટરીનો પોઝિટિવ ઉપર હોય તો આપણે માઇનસ કરવાનું છે. ક્લિયર? બીજું કયું વસ્તુ, બીજો કયો એલિમેન્ટ જોડેલો છે નોડ એ સાથે? તો આર ટુ. તેમાં તો સિમ્પલી કાંઈ બેટરી નથી એટલે વી એના છેદમાં આર ટુ પ્લસ. જો આ બધા કરંટના સૂત્ર છે, વીના છેદમાં આર એટલે એ શું થઈ જાય? કરંટ થઈ જાય. વી એ માઇનસ ઈ વન એટલે એ બે વોલ્ટેજનો તફાવત કર્યો છે, તમને ખ્યાલ આવવો જોઈએ. એટલે એ છેલ્લે અલ્ટિમેટલી તો વી ડિવાઈડ બાય આર જ થશે. અને લાસ્ટમાં પ્લસ આર થ્રી જોડાયેલો છે પણ એની સાથે નોડ વોલ્ટેજ બી પણ છે, તો વી એ માઇનસ વી બી ડિવાઈડ બાય આર થ્રી બરાબર ઝીરો. આ એક ઇક્વેશન આપણું બની ગયું છે. હવે એપ્લાય કરો KCL એટ નોડ બી. તો નોડ બી સાથે કેટલા એલિમેન્ટ જોડાયેલા છે? જો આર ફાઇવ દેખાય જ બધાના ફિગરમાં, આર ફાઇવ, આર ફોર અને આર થ્રી, આટલા એલિમેન્ટ નોડ બી સાથે સંકળાયેલ છે. હવે જોજો, નોડ બી ઉપર આપણે KCL એપ્લાય કરીએ તો શું થશે? રાઇટ સાઈડથી ચાલુ કરીએ કે એલિમેન્ટ આ જોડેલો છે આર ફાઇવ, તો વી બી માઇનસ ઈ ટુ છેદમાં આર ફાઇવ, કારણ કે બેટરી છે ત્યાં. હવે જો આર ફોર વી બીથી તે રેફરન્સ નોડ સુધીમાં કાંઈ જોડાયેલ છે નથી, એક આર ફોર છે, તો સીધું શું લખ નાખીશ? વી બીના છેદમાં આર ફોર પ્લસ. હવે એથી બી જુઓ તમે સંકળાયેલા છે, તો વી બી માઇનસ વી એ. હવે આપણે નોડ બી ઉપર KCL એપ્લાય કરીએ એટલે વી બી માઇનસ વી એ ડિવાઈડ બાય આર થ્રી, એક જ આર થ્રી છે, તો વી બી માઇનસ વી એ ડિવાઈડ બાય આર થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ ઇક્વેશન નંબર ટુ. હવે આ બંને ઇક્વેશનને આપણે જે પહેલાં આપણે કરંટ ગોતતા KVLમાં આઈ વન ને આઈ ટુ આપણને બે અનનોન મળતા, એવી રીતે વી એ અને વી બી આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. અને વી એ ને વી બી તમને મળી જશે એટલે ઇઝીલી તમે એની કિંમત મૂકી દો ને એટલે તમને શું મળી જશે? બ્રાન્ચ કરંટ. બ્રાન્ચ કરંટ એટલે દાખલા તરીકે હું તમને સમજાવું, નોડ એથી આર વન બ્રાન્ચ અને રેફરન્સ નોડમાં કેટલો કરંટ પસાર થતો હોય છે? તો વી એ માઇનસ ઈ વનના છેદમાં આર વન. વી એની કિંમત હવે આપણી પાસે હોય, ઈ વન એટલે બેટરીની કિંમત તો આપેલી જ હોય છે અને આર વનની કિંમત આપેલી જ હોય છે, એમાં તમે સીધું પુટ કરી દો એટલે તમને શું મળી જાય? બ્રાન્ચ કરંટ. આવી રીતે દરેક બ્રાન્ચનો કરંટ તમને મળી જશે ઇઝીલી નોડલ એનાલિસિસની મદદથી. ક્લિયર? આ એક ઇઝી મેથડ છે બ્રાન્ચ કરંટ ફાઇન્ડ આઉટ કરવા માટેની, બીજી મેથડ છે અને ઇઝી મેથડ છે. આનો એક એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું એટલે આપણને વધુ આઈડિયા આવી જશે.